इंडिया टूर निदा ट्रेन लिसन डियर मदर लिरल नोट वीजा आई नीति वैन लिसन डियर मदर खोड़ल नोट वीजा आई नीति वैन वाह जी भाई नमस्कार मित्रों, हूँ छू विजय अने आप जोई रह्या छो डीडी भारती नो सूर अने शब्द नो विशेष कार्यक्रम सूरीलो संवाद। सुसुप्त रहेली कलाओ छे दरेक व्यक्ति में, ए कला लोको समक्ष आवे अने दरेक लोकोने आ कलानो लाभ केवी रीते मळे तेवा सतत प्रयासो रह्या छे। त्यारे आ कार्यक्रम पण उभरता कलाकारो के जेमनी पासे कई कला रहेली छे लोको समक्ष केवी रीते आवे तेवा सतत अमे प्रयत्न करता आव्या छे। त्यारे आजे एवा एक कलाकार ने मळवुं छे, कलाकार ने जोड़ीने मळवुं छे, एवा विस्तारना कलाकार ने मळवुं छे के जेओ आ संगीतनी परंपरा ने लोक वारसानी परंपरा ने जेमणे वारसागत रीते जाळवी राखी छे, आ परंपरा ने जेओ वेगवंती राखी रह्या छे एवा उभरता कलाकारो एटले आजे आपणा सूरीला संवाद कार्यक्रमनी अंदर દેવિંદભાઈ ઓડેદરા ઉપસ્થિત છે અને તેમની સાથે તેમના જ ભાઈ તેજસભાઈ ઓડેદરા પણ આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। બંને મિત્રોનું સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ખૂબ ખૂબ સ્વાગત કરું છું। ખૂબ આભાર ભાઈ, થેન્ક યુ આભાર ભાઈ, થેન્ક યુ। તમારા બંનેની જોડી છે, બંને સરખા છે, તમારો કલર પણ નથી બદલેલો અને એ જ માણસની એક ખાસિયત હોય છે કે જે માણસ કલર નથી બદલતો, સરખો રહે છે અને તમે સરખા છો। સરખાપણાની વાતો પણ આજે કરવી છે, આ વિસ્તારની વાતો કરવી છે। તમારા અનેક માધ્યમોમાં અમે ગીતો સાંભળીએ છીએ, જોકે સંપૂર્ણ પારંગતતા છે, ક્લાસિકલ સંગીત હોય, સૂફી હોય, ડાયરો સંતવાણી આવા કાર્યક્રમો પણ અમે તમને લાઈવ જોઈએ છે। તો થોડી એ વાતો કરવી છે, પણ થોડો પરિચયથી શરૂઆત કરી, ક્યાં રહો છો, ફેમિલી બેકગ્રાઉન્ડ એવી વાતોથી શરૂ કરી। 100% ભાઈ, જોકે બધા ડાયરો બધો ઓળખે છે, પણ બધાને પહેલાં તો નમસ્કાર। મારું નામ છે દેવિન ઓડેદરા, આદિત્યાણા ગામમાં રહું છું અને સાહેબ તમે વારસાનું કીધું તો સંગીત મને મારા વારસામાં જ મળ્યું છે, તમે ઓળખો પણ છો। બધા મિત્રો સાથે શેર કરવા માગીશ કે આદિત્યાણા ગામમાં ભીમભાઈ ઓડેદરા કાનગોપી રાસ મંડળ જે જેમનું છે મારા ફાધર છે, જોકે સાહેબ ઓળખાણ ન દેવી જોઈએ ખાસ કરીને મારે, પણ તમે પૂછ્યું એટલે મારી ફરજ આવે। આ મારું ફેમિલી બેકગ્રાઉન્ડ અને આ મારો નાનો ભાઈ છે તેજસ ઓડેદરા, જી તેમણે પણ સફરની શરૂઆત કરી છે જી, પણ દેવિંદભાઈ શરૂઆતમાં વાત એ કરી લે, આમ તો તમે તમારી રીતે તમારું સ્ટેટસ બનાવવા માંગો છો તમારી આવડતથી, ન કે બેકગ્રાઉન્ડમાં તમારા પપ્પાને રાખીને, એ મેં સાંભળ્યું છે કે એ પણ મહત્ત્વનું છે, દરેક વ્યક્તિની પોતાની એક ઓળખ, પોતાની એક નવી ગાયકી અને તેના આધારે દુનિયા તેમને ઓળખતી હોય છે। તો તમારું અનેક વાયરલ ગીતો સાંભળીએ છીએ, જોકે વાતોને આગળ ધપાવીએ તે પહેલાં, તો એવું કોઈ ગીત વાયરલ થયેલું કે કંઈ સંભળાવી દો જી। મોસ્ટ ઓફ મને આ પ્રશ્ન સાહેબ પૂછવામાં આવે છે, તો ઘણા બધા એવા ગીત છે કે કાળજા કરો કટકો છે, મોરબની થનગાટ કર છે, હિન્દી સોંગ્સ છે, પણ હમણાં જ હાલનું તમને તાજા સમાચાર કહું તો જિગ્નેશભાઈ બારોટનું એક સોંગ છે કે દિલનું કેવું માનું તો દુનિયા નડે છે, આ મેં અમે આપણે નોર્મલ ઘેરે બેઠા હોય તો આમ સાલને આમ ઉઠીને બેઠા હોય આવા ગરમીના વાતાવરણમાં, તો તેજસ ને અમે બેઠા હતા આમ મસ્તી મજાકમાં, તો એ કે હાલને ભાઈ એક સોંગ આપણે રેકોર્ડ કરીએ, વિડીયો બધા ફ્રેન્ડ્સ સાથે શેર કરીએ, એ શેર કર્યું તો સાહેબ નવાઈની વાત એ આવી કે એક પેજ ઉપર જિગ્નેશભાઈ લાઈવ હતા, તો અમે બે જોતા હતા, તો અચાનક મેં કોમેન્ટ કરી કે ભાઈ જય માતાજી, એમણે જોયું કે જય માતાજી તમારું સોંગ સાંભળ્યું અને ખૂબ મજા આવી, તમે આમાં તમારી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી અને પ્રેઝન્ટ કર્યું એમને જાણીને આનંદ થયો, માતાજી તમને હંમેશા ખુશ રાખે, આવું કોમ્પ્લિમેન્ટ જિગ્નેશભાઈ આપ્યું, એ સોંગ હું તમને આજે સંભળાવવા માંગુ છું। ચોક્કસ ચોક્કસ, બે કડી સંભળાવો જી ભાઈ। આ દિલનું કેવું માનું તો દુનિયા નડે છે, લોહીના આંસુ આંખો રડે છે, તું મને ના મળી હું તને ના મળો, તન મન જુદા કરી કુદરત રેડો, મને ના મળી તું તને ના મળો, દુનિયા નડે છે।
અને દેવિંદભાઈ જે શરૂઆતમાં તમને લોકો ઓળખવા લાગ્યા હશે તો જે શરૂઆત થઈ આ સંગીત ક્ષેત્રની કેવી રીતે સફરની શરૂઆત થઈ સફરની જરા વાત કરશો. સૌથી પહેલા તો સાહેબ મારા ઘરેથી થઈ છે કારણ કે વારસામાં છે એટલે મારા ઘરે બધા સંગીતમય મારું વાતાવરણ એટલે મારા મમ્મી પણ આ બધી લાઈનમાં એમનો શોખ ખરો. હું જ્યારે સાહેબ 18 વર્ષનો હતો ને તમને જાણીને નવાઈ લાગશે હું 18 વર્ષનો હતો ત્યારે મને મારા મમ્મીએ અમારા મેરનો મણિયારો આવે મણિયારો તાલ મને ઢોલકમાં વગાડતા શીખવાડ્યો હતો 18 વર્ષનો હતો ત્યારે. અને ત્યારબાદ સંગીતમય વાતાવરણ ઘરમાં ખરું પપ્પાભેરો પ્રોગ્રામમાં જતો તો ત્યાં પણ આમ બધું સાંભળતો મને પણ થતું હું ગાઉં પણ મને આવડે નહીં અને બીક લાગે કે ભાઈ કેમ આમાં કેમ ગાવું એવડું મોટું સ્ટેજ છે બા એટલા બધા માણસો કેમ ગાવું. તો ધીમે ધીમે પપ્પાએ એન્કરેજ કર્યું. ત્યારબાદ સ્કૂલમાં આવ્યો તો ત્યાં પ્રાર્થના સભામાં બધા કાર્યક્રમ હોય સંગીતનો તો ત્યાં ગાવાની શરૂઆત કરી. પછી તો બધાને પપ્પા કહી જતા કારણ કે એને ખબર કે હું શરમો એટલે એ સ્કૂલમાં આવીને કહી જાય કે દેવીનનું નામ એને કહેવાનું નહીં ગાવાનું હોય ત્યાં સીધો ઊભો કરી દેવાનો કે દેવીન ઓળેદરા દેવીનભાઈ તમે આવો અને કંઈક સંભળાવો. એટલે આપણે તો ડાયરેક્ટ સરપ્રાઈઝ તરીકે સરપ્રાઈઝ હા આપણે ખબર નહીં કે આપણું નામ લેવાશે એટલે આ રીતે શરૂઆત થઈ. પછી તો જેમ જેમ આગળ આગળ ઉંમર વધતી ગઈ એમ થોડો થોડો અનુભવ થતો ગયો. હાર્મોનિયમ શીખું હું ત્રીજું ભણતો ત્યારથી હું હાર્મોનિયમ વગાડું છું. આમ કોઈ પાસે શીખું નથી પણ હા મારા પપ્પાના ટીમમાં જે રમેશ દા છે એને હું મારા ગુરુ માની શકું કારણ કે એમની પાસેથી મોસ્ટ ઓફ હું હાર્મોનિયમનું જ્ઞાન એમની પાસેથી મને મળ્યું બેઝિક બધું નોલેજ. બસ આવી રીતના મારી શરૂઆત છે સાહેબ. જી જી. પણ એક ટર્નિંગ પોઈન્ટ લાઈફનો આવ્યો હશે જી ક્યાંય ગાવાનો મોકો મળ્યો જી તો એક લાઈફનો ટર્નિંગ પોઈન્ટ વિશે જરા વાત કરશો. સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ તો જ્યારે કેશોદમાં પૂજ્ય મોરારી બાપુની પધરામણી શરદ પૂનમના આગલા દિવસે હરદેવસિંહ બાપુને ત્યાં અમે પોરબંદરનું અમારું મેર કલ્ચર રિપ્રેઝેન્ટ કરવા ગયા હતા હું અને અમારા એક ભાઈ જીતભાઈ હતા અને પપ્પા અને એમની આપણે જે શું કહેવાય રાસડાની ટીમ હોય ને અમારા મેરના એ બધા અમે લઈને ગયા હતા. તો ત્યાં અમે આખા રાસ રજૂ કર્યા અને છેલ્લે એક મિનિટ મેં બાપુને કીધું કે બાપુ તમે જે મને કોલ કર્યો તો કારણ કે મેં એક ઓડિયો ક્લિપ ખેતસિંહભાઈને મોકલી હતી કે ખેતસિંહભાઈ આ મેં ગાયું છે અને કેવું છે મને જરા જણાવજો કારણ કે તેથી મને આમ એટલું કંઈ નોલેજ નહીં હું મારી ટેવ કે માનો કે મને કંઈ ગાવું હોય તો હું તમને પૂછી લઉં ભાઈ તમને સારું લાગ્યું જી જી કારણ કે કંઈ ભૂલ હોય તો તમે મને કહી શકો. ચોક્કસ. એટલે મેં પૂછ્યું તો એમને સારું લાગ્યું તો બાપુનો ફોન આવ્યો હતો પપ્પા ઉપર કે ભાઈ છોકરો સારું ગાવે ને એને કહ્યું કે રિયાઝ કરે આમાં ફ્યુચર સારું છે. તો મેં બાપુને કીધું કે બાપુ તમે જે માટે ફોન કર્યો હતો એ ખાલી એક લાઈન આજે હું તમને લાઈવ ટુ લાઈવ મને મોકો મળ્યો તો હું સંભળાવું બાપુ કે કંઈ વાંધો નહીં મારો દીકરો તું સંભળાવ. તો મેં સંભળાવ્યું અને ત્યારે કંઈ એવું નક્કી નહોતું કે આ ફેમસ થશે હિટ થશે બધા માણસો સાંભળશે પસંદ કરશે હું કઈ રીતે ગાઉં કઈ સ્ટાઇલથી ગાઉં મારો અંદરનો ભાવ શું કંઈ નહીં બસ મારે બાપુ સામે આ જે મારી ફીલ છે મારી ફિલિંગ આ એક રજૂ કરવી અને મેં ગાઈ નાખ્યું. પછી 3 દિવસ પછી અચાનક બધાના ફોન આવવા માંડ્યા વિડીયા વાયરલ થવા માંડ્યા કાળજા કરો કટકો દેવી નોડાદરાએ ગાયું અને ફેસબુકમાં બધા શેર થવા માંડ્યા 7 લાખ 8 લાખ એ રીતના વ્યૂ થવા માંડ્યા. ત્યારે એ એક મારી લાઈફનો મોટામાં મોટો સાહેબ ટર્નિંગ પોઈન્ટ હતો. તમે વાણી પવિત્ર કરવા ગયેલા બાપુ પાસે ખરેખર વાણી પવિત્ર થઈ છે તો અહીં પણ આપણે આ કાર્યક્રમને પવિત્ર કરવો છે બે કડી સાંભળી લઈએ. કાળજા કરો કટ એ જ જી જી કાળ જા કેરો કાટ કો મારો ગાંઠ થી કાઢ જા કેરો કાટ કો મારો
गांठ थी छूटी गयो आ बात पर अपने दाद बाबू ने पण सट सट नमन करवा जोईए आ नाम आम तो आ तमारी मेर परंपरा में आवो नाम न होय न होय तो आ नाम ने पाछळ नु शू नाम ने पाछळ नु साहब नॉर्मल एक कारण छे पण कारण एक रीते बहु मोटू छे जी मारा फाधर नु नाम मारा पप्पा नु नाम भीमो भीमा भाई अने पहले थी ई माणस मॉडर्न એટલે કે મારા પપ્પા એને આમ જીન્સના પેન્ટ પહેરવા ગમે પણ હું નામ તો રાખ્યા હોય પપ્પા એને એવું જ હોય તો પ્રોગ્રામ્સ કરવા જતા એનું પહેલેથી ફીલ્ડ આજ તો બધા પૂછે કારણ કે પહેલેથી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયેલા તો બીજા સમાજમાં તો મોડર્ન નામ હોય પહેલાં પણ એ પૂછે કે તમે એટલા ફેશનેબલ તો તમારું નામ કેમ ભીમો એટલે એને થોડુંક આમ કે ભલે હા બોલો પણ આમ નામ આવું છે બધા કીએ ખરી જી કે હવે કંઈ વાંધો નહીં મારું નામ જે હોય પણ મારા દીકરાનું નામ એવું રાખીશ ને કે નામ રાખ્યા પછી 50 વર્ષ પછી એની ફેશન આવવી જોઈએ નામની એટલે હાલની તો કે પણ દેવીન કોઈ નથી અમારે મેરમાં ખાસ નથી અધર મેં નથી સાંભળ્યું પણ મેર જ્ઞાતિમાં લગભગ નથી તમારી પપ્પાની ઈચ્છા પણ પૂરી થઈ 100%. હવે દેવીન અને તેજસ એવી એક ઈચ્છા છે કે બંને સેમ છો તો એવું કોઈ ગીત કે સૂફી ગઝલ કોઈ પણ એક સાથે સંભળાવો મને જી જી હા વિજયભાઈ એક હિન્દી સોંગ છે જે અમારા બંનેનો પ્રિય છે એ તમારી સાથે અમે શેર તો તમારો જે આ બોલવાનો ટોન અને એક સાથે બોલો છો લયબદ્ધ બોલો છો તો ઘરે પણ મને એમ લાગે છે કે ફ્રી હોય ત્યારે બંને સાથે રિયાઝ કરતા હશે તો એ પરિવારનો એક માહોલ હશે 100%. બંને ભાઈઓનો માહોલ હશે તો એ જરા વાત કરશો હવે અમારા આમ ઘણા બધા જોવે છે અમને પૂછે કે તમે ટ્વિન્સ છો જોડિયા છો એવું નથી અમારા બેને 4 વર્ષનો ફેર છે જી મારાથી 4 વર્ષ નાનો છે પણ હાઈટ ને આ વાળ થકી એવું લાગે કે ટ્વિન્સ છે પણ હા એ હું તમને કહી શકું વિજયભાઈ કે અમે જ્યારે કોઈ વસ્તુ વિચારીએ ને અમારી વિચારધારા સેમ હોય જી અમારું એવું એક કનેક્શન છે ભલે અમે જોડવા નથી પણ દાખલા તરીકે કે આ એક પાણીની બોટલ છે એ અડધી ભરેલી હોય તો હું વિચારું ને એ જ વિચારે અડધી ભરેલી જ છે અમારા પિક્ચર છે જી 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 અમારા બેના વિચાર સેમ જ હોય કનેક્શન એવું એમ જી અને કોઈ પણ મ્યુઝિક હાલતું હોય આ તો આની હજી શરૂઆત છે તેજસભાઈની પણ એ કોઈ કદાચ થોડીક પણ ભૂલ કરે ને જોકે અમે એવડા કોઈ કલાકાર નથી થઈ ગયા પણ આપણે નોલેજ ખરું થોડું ઘણું કે આપણે ખબર પડે કે ક્યાં ભૂલ થઈ એટલે અમે સાથે કહીએ હું કહું ને કે એ ગયો એટલે એ કહે કે જો આ લાઈનમાં ભૂલ પડી એટલે એટલું અન્ડરસ્ટેન્ડિંગ છે વિજયભાઈ બંનેનું એટલું કનેક્શન કે જ્યારે ઘરે રિયાઝ કરતા હોય ને ત્યારે અમુક અમુક સોંગ ને અમુક એવા સોંગ આવતા હોય કે જ્યાં આપણે બંનેને ગાવવાનું એમ થાય કે હવે બંને હારે ગાવીએ ત્યારે બંનેનું હારે જ એક જ હારે સોંગ ગાવીએ ને એક જ તેવું ગાવીએ એક જ સરખું ગાવીએ તમે હારે એક સાથે વિચારીને એક સાથે ગાવીએ શબ્દો પણ એક જ સાથે નીકળે તમારું જે આ ક્ષેત્રમાં હમણાં ટૂંક સમયમાં તમે આવ્યા હોય એવું લાગે તો તમને આમાં રસ કેવી રીતે ઉત્પન્ન થયો અને કેવી રીતે સફરની શરૂઆત એમાં વિજયભાઈ એવું હોય ને કે હું હે ને પહેલેથી થોડોક શર્મા બહુ જાજો શર્માવા દેવીનભાઈ કેમ કીધું કે દેવીનભાઈ શરૂઆતમાં શર્મા હતા હું થોડોક વધારે શર્માઉં દેવીનભાઈથી પપ્પા અને દેવીનને બહુ જાજી પાછળ મહેનત કરે કે તું ગાય ગાય ગમે ત્યાં પ્રોગ્રામ કે હોય ગમે ત્યાં હોય કોઈ પણ જગ્યાએ હોય ઘરે પણ હું હે ને ગાવવામાં બહુ ઓછો આમ એટલો શર્માઉં એમ કે ગાવું નહીં એમ આજે બેઠાને આપણે ગાયું ને બે શબ્દ જે ગાયા પણ એ બહુ કહેવાય એમ કે એટલો શર્માઉં પણ દેવીનભાઈ અને પપ્પાએ ને ઘણો બધો સપોર્ટ કર્યો એ બાબતનો કે ગાવવા બાબતનો તું ગાય ગાય ગાવ બહુ બહુ કીધું એટલે ત્યાંથી થોડુંક ઇન્સ્પિરેશન દેવીનભાઈ બહુ જાજો સપોર્ટ કર્યો ખરેખર ભવિષ્યના ફ્યુચરનું કંઈ વિચારેલું કે આ ક્ષેત્રમાં આગળ જવું હવે દેવીન જેવું ગાવું એનાથી કોઈ મોટા કલાકાર જેવું બનવું મારી દેવીન જ છે અત્યારે તો અને એમ કહું તો હાલે કે મને એમ દેવીન જેવું બનવું તો ઠીક પણ દેવીનની હંમેશા પાછળ રહેવું ગમે કે દેવીનને હું કંઈ પણ કહીને દેવીને આગળ લઈ શકું દેવીને ફોલો કરીને તમારે આગળ વધવું છે હા એમ કહી શકું એમ જતાં જતાં આમ તો આ મેર સમાજ અને આ વિસ્તાર છે ખાસ કરીને લગ્ન ગીતો ભાતીગળ લગ્ન ગીતો નું એક અનોખું આકર્ષણ છે
તો મારે એવું કોઈ એક લગ્ન ગીત સાંભળવું છે અને દર્શક મિત્રો નહીં સંભળાવવું છે, લોકોને ગમે અને ભાતીગઢ સંસ્કૃતિના જેમાં દર્શન થાય, મેર સંસ્કૃતિના દર્શન થાય એવું કંઈ લગ્ન ગીત સંભળાવી દઈએ. જી ભાઈ, ભાઈ ઘણા બધા કલાકારો જેને હું મારા સિનિયર માનું છું ઘણા બધા આ લગ્ન ગીત ગાવે છે, પણ આપણે કહે ને કે માણસોનો ટેસ્ટ શું હોય આપણે ના ખબર હોય. ઘણા બધા મોસ્ટ ઓફ માણસોને હું જ્યાં જ્યાં પ્રોગ્રામમાં જાઉં છું બધાને એક જ લગ્ન ગીતની ફરમાઈશ આવે છે, એ હું તમારી સામે રજૂ કરું. મારે કેડે કટારી આલ બેલી લાડી અમે હાલાર છે યાતા, મારે કેડે કટારી આલ બેલી લાડી અમે હાલાર છે વધારે સાંભળવાની ઈચ્છા છે. જી, બાગ મેં રાણુ ના જા ક્યા આગળ લઈ જાઓ ક્યા બાત. બાગ મેં રાણુ તેજસભાઈ અમારા સુરીલા સંવાદ કાર્યક્રમમાં આવ્યા. આમ તો અનેક કલાકારો સફળ કલાકારોને તો અમે મળીએ છીએ, પરંતુ એક માળીને બીજમાં વટવૃક્ષના દર્શન થતા હોય એવી રીતે તમારી જે શરૂઆત છે, કારણ કે શરૂઆત જેમની સારી હોય એવા વ્યક્તિઓને કાર્યક્રમમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ એક એવો કાર્યક્રમ હતો કે ન કે સફળ થયેલા, પરંતુ એક માળીને સારા વૃક્ષનું દર્શન થઈ રહ્યું છે. તમારું ઇન્ટરવ્યુ કર્યું, પણ ઈશ્વરને પણ પ્રાર્થના કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ કે આ ક્ષેત્રમાં વધુ ને વધુ પ્રગતિ કરો એવો સુરીલો સંવાદ કાર્યક્રમ અને દીદી ભારતી આપને શુભેચ્છા પાઠવી. ભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ભાઈ ધન્યવાદ. ધન્યવાદ.